છેલ્લા 1.5 વર્ષથી દેશમાં કોરોના અને સમયાંતરે થયેલા લોકડાઉનને કારણે આરોગ્ય અને આર્થિક બંને ક્ષેત્રે લોકો ખુવાર થઈ ગયા છે. આવા સમયમાં આવક વગર ગુજરાન ચલાવવો એક મોટો પડકાર ગરીબ અને મધ્યમ વર્ગ સામે ઊભો થયો છે. ઉપરથી જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા 1 વર્ષમાં ખાદ્ય તેલોની કિંમતમાં 50% ભાવ વધારો થયો છે. એ જ રીતે કરિયાણામાં 40% ભાવ વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે રસોઈ માટે અનિવાર્ય એવા રાંધણ ગેસના બાટલાની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાંધણ ગેસનો બાટલો 825 રૂપિયાની કિંમતે મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલમાં પણ નિરંતર ભાવ વધારાથી મધ્યમ વર્ગ મૂંઝવણમાં મુકાઈ ગયો છે. આજે જામનગર સહિત દેશભરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વિરુદ્ધ ધરણા પ્રદર્શનો યોજાયા હતા. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓમાં ભાજપમાં સામેલ થવાની હોડ લાગી હતી. ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના વિજય પછી આ ટ્રેન્ડ પલટાઈ ગયો છે. વર્ષો સુધી મમતા બેનર્જીના વફાદાર રહેલા મુકુલ રોય ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ ફરીથી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકે મુકુલ રોયની ઘર વાપસી કરાવી હોવાનો અહેવાલ છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓ ઉપરાંત રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી છે.